ભરૂચના નબીરપુર નજીક આવેલી વિરામ હોટલના પાર્કિંગમાંથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો 22 લાખ ઉપરનો જથ્થો ઝડપાયો. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા નબીપુર નજીક આવેલી વિરામ હોટલના પાર્કિંગમાંથી એક બંધ બોડીના કન્ટેનરમાંથી ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા 22 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં અસામાજિક પ્રવૃત્તિની હેરાફેરી અટકાવવા નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી. એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વારાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીની ચોક્કસ બાતમી હતી હકીકત મરેલ કે નેશનલ હાઈવે 48 ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર નબીપુર ઓવરબ્રિજથી આગળ આવેલ વિરામ હોટલના પાર્કિંગમાં એક બંધ બોડીનું કન્ટેનર નંબર HR 47 C 2075 પાર્ક કરેલ છે, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. મળેલી બાતમીના આધારે પોલીસે વિરામ હોટલના પાર્કિંગમાં સફર રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના કુલ બોક્સ નંગ 726, જેમાં કુલ બોટલ નંગ 7512, કિંમત રૂપિયા 22,53,700ના જથ્થા સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 37,57,740 સાથે એક આરોપી તેજારામ કૃષ્ણારામ જાતે મેઘવાલ રહી રણાતા ભગવાનપુરા રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી મનોજભાઈ રહી રાજસ્થાન પૂરું નામ સરનામું મળી આવેલ નથી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા કાવતરું રચી ગુનાહિત કૃત્યમાં આર્થિક લાભ મેળવવા માટે સારું ખોટું બિલ્ટી બનાવેલ હોવાની હકીકત સામે આવતા પ્રોહિબિશનનો જથ્થો મોકલનાર વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન તથા ઇન્ડિયન પિનલ કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી નબીપુર પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરવા આગળની વધુ તપાસ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈને સોંપવામાં આવી હોવાની માહિતી મળી છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.